सुरेंद्रनगर लीमड़ी हाईवे पर खानगी होटल पर राजकोटना मुसाफरनो सोनाना दागीनानो थेलो अजाण्या शख्से ઉઠાંતરી કરી નાસી છૂટતા ચકચાર મચી જવા પામી। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટ અને દાગીનાની ઉઠાંતરીના બનાવોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ હાઈવે પર ખાનગી ટ્રાવેલર્સમાં મુસાફર કરતો મુસાફર લીમડી નજીક ખાનગી દર્શન હોટલ પર હોલ્ટ કરવા ઊભી કરેલી ટ્રાવેલ્સમાં બસ તે દરમિયાન અજાણ્યો શખ્સે સોનાના દાગીનાની ઉઠાંતરી કરી નાસી છૂટતા ખળભળાટ મચી જવા પામી છે। તેમજ આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી પોલીસ ટીમ અને જોરાવર નગર પોલીસ ટીમ સહિત લીમડી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ હાઈવે પર નાકાબંધી કરી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ઘટનામાં સીસીટીવી કેમેરામાં ચોરની બ્લેક કારની કાર કેદ થઈ છે અને રાજકોટ રહેતા વેપારી શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ પટોડિયા ઇન્દોર ઘરેણા વેચવા જતા ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલા રાજકોટના મુસાફરના અંદાજે 88.85 લાખથી વધુ સોનાના દાગીનાની લીમડી નજીક હાઈવે દર્શન હોટેલ પર સુઝુકી કંપનીની બલેનો કારમાંથી અજાણ્યો શખ્સ આવીને સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હોવાની માહિતી મળી છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા સુરેન્દ્રનગર। માજી શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ પટોડિયા છે, હું રાજકોટના વેપારી છું। હું ગોલ્ડ એન્ડ સિલ્વરનો માલ લઈને જતો હતો ગોલ્ડનો, તો હું દર્શન હોટલે નાસ્તો કરવા ગયો તો 5 મિનિટ બાદ આવ્યો, પછી આવ્યો ત્યાં થેલો ઉપાય ઉઠાવીને લઈ ગયેલા હતા। હાજી તમે ક્યાંથી બેઠા હતા? બસ રાજકોટ સુધી કઈ બસ હતી? મહાસાગર। પછી ક્યાં તમારી બસ ઉભી રહી? મારે અહીંયા દર્શન હોટલ। દર્શન હોટલ પછી દર્શન હોટલ શું કર્યું તમે? નીચે ઉતર્યા? હું બાથરૂમ કરવા ગયો હતો ના, તો 2 મિનિટમાં તો આવી ગયો હતો। તમે કઈ બાજુ જઈ રહ્યા હતા? હું બાથરૂમ થઈ ગયો। તમે ક્યાં માલ? ઇન્દોર લઈને ઇન્દોર જતા હતા? પછી તમને ક્યાં કેવી રીતે ખ્યાલ આવ્યો? સીધો જ બાથરૂમ કરીને જમવાનું સાથે હતો, એટલે જમવા સીધો જ આવ્યો ત્યાં થેલો ગાયબ હતો। આટલો મોટો તમે સામાન લઈને જતા હોય તો કોઈ સાથે રાખવા જોઈએ અથવા સાથે લઈને ઉતરવું જરૂરી નથી લાગતું આજના સમયમાં? ના ના, એવો ક્યારે એમ ક્યારે એવું થતું નથી, ખાલી એક છે 2 મિનિટ જ જઈને આવ્યું, એટલી ભૂલના કારણે આ ભોગ બન્યા।